ચેન્નઈની એક લેક વર્કશોપમાં કામ કરતા 57 વર્ષીય રાજેન્દ્રનને બાળપણથી જ સાયકલો પ્રત્યે આકર્ષણ છે. બાળપણમાં પિતાએ અપાવેલી સાયકલને તેમણે છૂટી પાડીને ફરીથી જોડી હતી. આજે તેઓ પોતાના આનંદ માટે ભંગારમાં આવેલી ધાતુની વસ્તુઓમાંથી મોટી, અલગ અને રસપ્રદ સાયકલો બનાવે છે. આ સાયકલો સારી રીતે ચાલે પણ છે અને ઘણીવાર ચેન્નઈની શેરીઓમાં તેમને આ સાયકલોની સવારી કરતા પણ જોઈ શકાય છે. આ સાયકલને ડિઝાઇન કરવામાં લગભગ 1.5 વર્ષ જેટલો સમય લાગ્યો હતો. 3 પૈડાવાળી આ સાયકલ 2 લોકોને બેસવા માટે બનાવાઈ છે. ચેન્નઈના વિલિવક્કમમાં રહેતા રાજેન્દ્રનનું કહેવું છે કે તેમણે આ સાયકલ બનાવવા 60,000 રૂપિયાનો ખર્ચ કર્યો હતો. હું લેથ વર્કશોપમાં કામ કરું છું. આવી વિચિત્ર દેખાતી સાયકલો બનાવું છું. મેં અત્યાર સુધીમાં આવી 3 સાયકલ બનાવી છે. ત્રીજી સાયકલ 7.5 ફૂટ ઊંચી છે. તે જલ્દીથી વધુ અંતર કાપી શકે છે. છેલ્લા 25 વર્ષથી અલગ અલગ આકાર અને કદમાં વિવિધ પ્રકારની સાયકલો બનાવતા રાજેન્દ્ર મશીનો સાથે કામ કરે છે. આમાંથી તેમને મળતી આવક ઉપરાંત તે ધાતુના ભંગારને એકત્રિત કરે છે, જેનો ઉપયોગ કરી તેઓ આવી સાયકલો બનાવે છે. અત્યાર સુધીમાં તેમણે 3 અલગ અલગ સાયકલ ડિઝાઇન કરી છે. હાલ તેઓ 4th સાયકલ બનાવી રહ્યા છે, જેમાં બેસવાની સીટ પૈડાની વચ્ચે હશે. રાજેન્દ્રનને 1985 થી સાયકલોમાં રસ છે. જ્યારે તે નાના હતા ત્યારે પિતાએ અમારા માટે ખરીદેલી સાયકલના પાર્ટ્સ છૂટા પાડી નાખતા અને તેને ફરીથી જોડી દેતા. તે પછી અમને સાયકલમાં તેમની રૂચિની જાણ થઈ. આ મોટા કદની સાયકલ એક સરળ મિકેનિઝમથી ચાલે છે, જેની શોધ પણ તેમણે જ કરી છે. લોકોને જોઈને આશ્ચર્ય એ વાતનું થાય છે કે આ સાયકલો ચાલે છે કેવી રીતે. તેઓ એમ પણ કહે છે કે તેમણે અત્યાર સુધી જે સાયકલો બનાવી તે વજનમાં ખૂબ જ ભારે હતી, તેથી અત્યારે તેઓ જે સાયકલ બનાવી રહ્યા છે તેનું વજન ઘટાડવા માટે સ્ટેનલેસ સ્ટીલનો ઉપયોગ કરવાનું વિચારે છે. હવે પછીની જે સાયકલ બનાવી રહ્યો છું તેમાં બેસવાની સીટ વ્હીલની વચ્ચે હશે. તે 25 થી 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલી શકશે. રાજેન્દ્રન આ અનોખી સાયકલો ફોટોશૂટ અથવા લગ્ન માટે ભાડે આપે છે. તેઓ એમ પણ કહે છે કે પોતાની શોધને લોકો સામે રજૂ કરવા માટે ચેન્નઈમાં વિલિવક્કમથી પટ્ટિનાપક્કમ સુધીના રસ્તા પર આ મોટી સાયકલો તેઓ ચલાવે છે.